ઊંચું કર, માઇક ઊંચું કર. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી કાગડો નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે એને સમગ્ર દેશે વધાવ્યો છે, અને આજે ગુજરાતની જનતા આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે સવારથી સવારના 7 વાગ્યાથી મતદાન મથકો ઉપર લાઈનો લગાડેલી છે. અને એ માત્ર ભારતીય જનતા પાર્ટીને જ નહીં, માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈને જ નહીં, પરંતુ પોતાના જે ભાવિ પેઢી છે, પોતાના બાળકો છે, એનું જીવન બદલાય એના માટેનો સંકલ્પ દોહરાવીને આજે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે આજનો ઉત્સવ, ચૂંટણીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે અને ભારે મતદાન થશે એવી હું અપેક્ષા રાખું છું. અર્જુનભાઈ, દર વખતની ચૂંટણીમાં મતદાન થાય છે એ ટકાવારીમાં આજની ટકાવારીમાં કેટલો ફરક છે? એ વખતે મતદાનની અંદર એક શું કહેવાય, કયા પક્ષની સરકાર બની એના માટેનો મતદાન થતું હતું. આ વખતે બધું જ નિશ્ચિત છે. ત્રીજી વખત આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે, એ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ફરી 400 કરતાં વધારે બેઠકો સાથે આ વખતે ઐતિહાસિક ચુકાદો જનતાએ આપવાનું મન બનાવી લીધું છે, અને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં તો 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ઓલરેડી મળેલી છે, અને આ વખતે એક બેઠક બિનહરીફ થઈ છે, અને બાકીની 25 બેઠકો છે એ 5 લાખ કરતાં વધારે લીડથી જીતવાના છે. આ વખતે જે હરીફાઈ છે એ હરીફાઈ કોઈ સામેના પક્ષ, કોંગ્રેસ પક્ષ કે બીજા પક્ષો સાથે નથી. આ વખતે તો હરીફાઈ કોંગ્રેસના કરતાં ભારતીય જનતા પાર્ટીને અંદરની એટલી હરીફાઈ છે કે અમે સૌથી વધારે મતદાન કરીશું. દરેક બૂથ વચ્ચે હરીફાઈ છે, દરેક તાલુકા વચ્ચે હરીફાઈ છે, દરેક જિલ્લા વચ્ચે હરીફાઈ છે, અને દરેક મતવિસ્તાર વચ્ચે હરીફાઈ છે. અમે સૌથી વધારે આ વખતે મત આપી અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે વડાપ્રધાનનો એને સાકાર કરીશું. જનતાને શું સંદેશ આપશો? જનતાને બસ મારી એટલી જ આજે વિનંતી છે, મોટા પ્રમાણમાં મતદાન એણે મન બનાવી લીધું છે, અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું પણ મન બનાવી લીધું છે. અને હવે આપણે માત્ર એના માટે નહીં પણ આપણા બાળકોનું, આપણા યુવાનોનું ભાવિ બદલવા માટેની આ ચૂંટણી છે, તો બીજા કોઈ નાના મોટી બાબતોમાં આવ્યા વગર પોતાના પરિવારને, એક પરિવાર પોતાના વ્યક્તિગત પરિવાર હોય, ગામનો પરિવાર હોય, કે સમગ્ર શહેર પરિવાર હોય, શહેરની જનતાનો પરિવાર હોય, કે સમગ્ર ભારતની જનતાનો પરિવાર હોય, એના માટે થઈ અને આપણે મતદાન કરીએ અને આ વખતે એવો મજબૂત ચુકાદો આપીએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કે વિશ્વ આખું છે કે ભારતની શક્તિને પીછાને અને આપણા દેશની બદલવાની જે પ્રક્રિયા છે, વિકસિત ભારત બનાવવાની પ્રક્રિયા છે, એમાં સમગ્ર દુનિયા પણ આપણી સાથે જોડાય.